આજનો કાર્યક્રમ કે જે હમણાં જ ગણપતિ મહોત્સવ વખતે સર્વેશ્વર ચોકમાં જે ગોઝારી ઘટના બની કે જેમાં 40 થી ઉપર લોકોને ઈજા થઈ છે અને એક વ્યક્તિનું મહિલાનું જ્યારે મૃત્યુ થયું છે ત્યારે આટલા દિવસથી એક સક્ષમ વિપક્ષ તરીકે અમે તંત્રને અને શાસકોને ઢંઢોળતા આવ્યા છીએ પણ હજી સુધી એની ઉપર કાર્યવાહી નથી થઈ ત્યારે આજે તંત્રને ઢંઢોળવા માટે થઈ અને પાછા અમે ખાસ કે જે આ ઘટના બની એની ન્યાયિક તપાસ થાય અને જે લોકો આમાંની સંડોવણી હોય આમ તો જો તમે જોવો તો ભારતીય જનતા પાર્ટીના ભૂતકાળના જે શાસકો છે એના ભ્રષ્ટાચારના પાપે આ જે સર્વેશ્વર ચોક છે એને ગોકળા ઉપર જે બાંધકામ થયું હતું એ તૂટી અને એ પડી ગયો હતો એ ગોઝારી ઘટનામાં હજી સુધી તંત્રએ કઈ ન્યાયિક તપાસ નથી કરી અને જે એમાં અધિકારી હોય કે ભારતીય જનતા પાર્ટીના કે એ વખતના ભૂતકાળના જે પદાધિકારીઓ હોય કે શાસકો જેને ઉપર પણ ગુનો જે દાખલ કરવો પડે એના ઉપર ન્યાયિક તપાસ કરી અને ગુનો દાખલ કરે ને હજી સુધી આની એફઆઈઆર પણ નથી થઈ ત્યારે અમે કમિશનર શ્રીને પણ કહેવા માટે આવ્યા છીએ કે એક આઈએસ અધિકારી કે તરીકે તમે આ ઘટના ન્યાયિક તપાસ કરો અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનીને ન રહો એના માટે થઈને આજે અમે આવ્યા છીએ. આજ ખાસ અમારો વિરોધ છે કે જે કમિશનર શ્રીએ બે દિવસ પહેલા એવું કીધું હતું કે અમે પોલીસ કમિશનર કચેરીએ આજે છે એના માટે થઈ અને નોંધણી કરાવેલી છે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ એવું કહે છે કે અમારી પાસે કાંઈ પણ લેખિત આવ્યું નથી તો આના માટે થઈ અને અમે કમિશનર શ્રીને કહેવા આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે ન્યાયિક તપાસ કરી અને જેને પણ ગુનો બનતો હોય એની સામે ગુના એફઆઈઆર નોંધે અને એની તપાસ છે એ ઝડપથી કરે.